સમાચારો જોઈએ વિગતવાર તો રક્ષાબંધન અગાઉ આરોગ્ય વિભાગ જાગ્યો છે. મીઠાઈની દુકાનો પર જઈ નમૂનાઓ લેવામાં આવ્યા છે. 6 ટીમોએ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો તવાઈ કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પહેલા જ મીઠાઈ ફરસાણની જે દુકાનો હોય ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. દુકાનો પર જઈને નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. તો 6 ટીમોએ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે ત્યારે મીઠાઈની દુકાનો પર જઈને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી પહેલા જ ફરસાણની દુકાન છે ત્યાં તવાઈ બોલાવવામાં આવી રહી છે. 6 ટીમો છે તેમણે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. તો મીઠાઈની દુકાનો પર નમૂના લેવામાં આવ્યા છે જઈને. તો રક્ષાબંધન પર્વ અગાઉ મીઠાઈની દુકાનો છે તેની પર તવાઈ બોલાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મીઠાઈ વિક્રેતાઓ છે ક્યાંક ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન કરે તે પહેલા જ અગમચેતીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગ છે તેને દ્વારા જ મીઠાઈની દુકાનો પર જઈને નમૂના લેવામાં આવ્યા છે. 6 જેટલી ટીમો છે હાલ તો કામગીરીમાં લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના પર્વમાં એકબીજાનું મોડું મીઠું કરાવવા માટે મીઠાઈ લેવામાં આવતી હોય છે. બહેન મીઠાઈ લેતી હોય છે, ભાઈના ઘરે મીઠાઈ લઈને જતી હોય છે. ત્યારે તહેવારોમાં મીઠાઈઓનું પણ અનેરું મહત્વ રહેલું છે. ત્યારે મીઠાઈમાં ક્યાંક ભેળસેળ કરવામાં ન આવે તે સંદર્ભે પણ ક્યાંક અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે. આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા. જી કૃણાલ, જણાવશો વડોદરા ખાતે મીઠાઈની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, શું વિગત મળી રહી છે? આવનારા 4 દિવસ બાદ જયારે રક્ષાબંધન નો પર્વ આવી રહ્યો છે ત્યારે જે આરોગ્ય વિભાગ થી સફાળા જાગ્યું છે અને જે મીઠાની દુકાનો હોય સમગ્ર વડોદરામાં તેના પર નમૂનાઓ લઈ રહ્યા છે, સેમ્પલ લઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગની 6 ટીમો બનાવવામાં આવી છે. તેઓ શહેરના જે વિવિધ વિસ્તારોમાં મીઠાની દુકાનો છે ત્યાં આજે ગઈ હતી અને સેમ્પલ લીધા હતા. અને મહત્વની વાત એ છે કે આ નમૂનાઓનો જે રિપોર્ટ 14 દિવસ બાદ આવતો હોય છે ત્યારે રક્ષાબંધન પર્વ ઉજવાઈ ચૂક્યું હશે. ત્યાં સુધી કેટલાય લોકોએ જે સેમ્પલ ફેલ આવે ત્યાંની પણ મીઠાઈ ખાઈ લીધી હશે. તો આ કામગીરી 14 દિવસ અગાઉ કરવામાં આવી જોઈએ, ત્યારે 4 દિવસ પહેલા કરવામાં આવી છે અને ત્યાં સુધી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થશે તે શક્ય બની શકે તેમ છે. જી, એટલે ચોક્કસપણે કૃણાલ કહી શકાય કે મોડે મોડે તંત્ર હાલ જાગતું થયું છે. હા જી, આ મોડે મોડે જાગ્યું છે તે ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, કારણ કે 14 દિવસ રિપોર્ટ આવ્યા સુધી કરોડોમાં જે મીઠાઈ હોય તે ખાઈ લેવામાં આવી હોય છે. જી કૃણાલ, ચોક્કસથી સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર. તો જે પ્રમાણે સેમ્પલ તો લઈ લેવામાં આવ્યા છે પરંતુ તેનો રિપોર્ટ છે ઘણા દિવસો પછી આવતો હોય છે અને જે પ્રમાણે અમારા સંવાદદાતાએ માહિતી આપી કે ત્યાં સુધી તો જે રક્ષાબંધનનો પર્વ છે તે પણ ઉજવાઈ ગયો હશે, કેટલાય લોકોએ આ મીઠાઈઓ છે તે આરોગી પણ લીધી હશે, ત્યારે તંત્ર દ્વારા મોડે મોડે જાગીને ક્યાંક સફાળું તંત્ર જાગીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ફક્ત દેખાવ કરવા માટે કામગીરી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તેનો કોઈ મતલબ જ નથી ને, કેમ કે જે પ્રમાણે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ફક્ત તે સેમ્પલો ટેસ્ટ થશે ત્યારબાદ રિપોર્ટ આવશે અને ત્યાં સુધી તો રક્ષાબંધનનો પર્વ પણ ઉજવાઈ જશે. જે પ્રમાણે મોડે મોડે જાગેલું આ તંત્ર છે તેને વહેલા જાગવાની જરૂર હતી. જે પ્રમાણે મીઠાઈઓ છે તેના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. 6 જેટલી ટીમો છે તે આ કામગીરીમાં લાગી ગઈ છે. સેમ્પલ લેવામાં આવી રહ્યા છે મીઠાઈના અને ત્યારબાદ તે નમૂનાઓ છે તે લેબોરેટરીમાં ચેક કરવા મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ છે એ રક્ષાબંધન પર્વ પછી આવશે.